અમદાવાદમાં જસપ્રીત બુમરાહના દાદાનો મૃતદેહ મળી આવ્યો છે. સાબરમતી ગાંધી બ્રિજ પાસેથી આ મૃતદેહ મળી આવ્યો છે. બે દિવસથી ગુમ હતા જસપ્રીત બુમરાહના આ દાદા, જેઓનો મૃતદેહ મળી આવ્યો છે ત્યારે ખાસ ખળભળાટ મચી ચૂક્યો છે. અમદાવાદમાં જસપ્રીત બુમરાહના દાદા ગુમ થયા હતા. છેલ્લા બે દિવસથી તેને લઈને શોધખોળ ચાલતી હતી, તો આખરે સાબરમતી જે નદી છે તેના ગાંધી બ્રિજ પાસેથી તેઓનો મૃતદેહ મળી આવ્યો છે, જે બાદ ખળભળાટ મચી ચૂક્યો છે. જોકે હાલ પોલીસ તપાસ કરી રહી છે આ મુદ્દાને લઈને. તો અમદાવાદમાં જસપ્રીત બુમરાહના દાદા ગુમ થયા હતા, જે બાદ તેઓની શોધખોળ શરૂ કરાઈ હતી, પરંતુ બે દિવસથી તેઓ મળી રહ્યા ન હતા. જ્યારે આજે તેઓનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ દ્વારા તપાસ તેજ કરાઈ રહી છે. સાબરમતી નદીના ગાંધી બ્રિજ પાસેથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કારણે હવે પોલીસે તપાસ તેજ કરી છે. કયા પ્રકારે તેઓની હત્યા થઈ છે, તેઓ આત્મહત્યા કરી છે તેને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તેને હાલ તપાસ ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી જસપ્રીત બુમરાહ, કે જેવો ક્રિકેટર છે, ભારતીય ક્રિકેટર, તેઓના દાદા ગુમ થયા હતા. જોકે આજે તેમનો મૃતદેહ મળી આવ્યો છે. જસપ્રીત બુમરાહના દાદાનો મૃતદેહ મળી આવ્યો છે આજે. આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા નિધિ દવે જોડાઈ ચુક્યા છે. જી નિધિ, જે પ્રમાણે કહી શકાય કે જસપ્રીત બુમરાહના દાદાનો મૃતદેહ મળી આવ્યો છે, શું છે આ સમગ્ર મામલો અને શું વધુ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? જી, હાલ અત્યારે અમદાવાદ નજીક આવેલા જે ગાંધી બ્રિજ છે ત્યાંથી બુમરાહ, જે આપણા ભારતીય ક્રિકેટ ટીમના બુમરાહ છે ખેલાડી, તેમના દાદાનો મૃતદેહ મળી આવ્યો છે. તે અત્યારે સંકટપૂર્ણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને બુમરાહના જે દાદા છે તેમના મૃતદેહને લઈને વધુ તપાસ હાથ ધરી છે. જે નિધિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે પ્રમાણે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને તેઓના મૃતદેહને લઈને હવે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ જે રિપોર્ટ આવશે તેના આધારે પણ વધુ તપાસ કરવામાં આવશે. તો હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે, જ્યાં તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા, જેથી કરીને કોઈ સુરાગ મળી શકે અને કયા પ્રકારે આ ઘટના ઘટી છે તેને લઈને પોલીસ હવે વધુ તપાસ તેજ કરશે. તો અમદાવાદમાં જસપ્રીત બુમરાહ જે હતા તેમના દાદા છેલ્લા બે દિવસથી ગુમ હતા, જેને લઈને શોધખોળ ચાલી રહી હતી. પરંતુ આજે સાબરમતી ગાંધી બ્રિજ નજીકથી તેના દાદાનો મૃતદેહ મળી આવ્યો છે. જસપ્રીત બુમરાહના દાદાનો મૃતદેહ મળી આવ્યો છે. શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ખાસ બે દિવસથી તેઓ ગુમ હતા, જેની ફરિયાદ કરાઈ હતી, જે બાદ તેઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આજે તેઓનો મૃતદેહ મળી આવ્યો છે, જેને કારણે ખળભળાટ મચ્યો છે. તેમજ સાબરમતીના ગાંધી બ્રિજ પાસેથી આ મૃતદેહ મળી આવ્યો છે, જેને જોતા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને ખાસ જે રિપોર્ટ્સ આવશે તેના આધારે તપાસ કરાશે. આ ઉપરાંત જે સ્થળ છે ઘટના સ્થળ, ત્યાં પણ પોલીસ પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે. અંગે વધુ માહિતી આપશે મયુર મેવાળા. જી મયુર, જે પ્રમાણે કહી શકાય કે જસપ્રીત બુમરાહના દાદાનો મૃતદેહ મળી આવ્યો છે, શું વધુ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ થી બિનલ, વાત કરીએ તો જસપ્રીત બુમરાહ જે ઇન્ડિયન ટીમ ને ઇન્ડિયન ક્રિકેટ ટીમ ની અંદર છે, ખૂબ સારા બોલર તરીકે ઓળખાય છે. તેના દાદા જે 4 દિવસ પહેલા 8 ડિસેમ્બર ના રોજ જે ગુમ થયા હતા, ત્યારે પારિવારિક ઝઘડાના કારણે તેમને જે લાગી આવતા તે ગુમ થઈ ગયા હતા. તેમની આજે રિવરફ્રન્ટ ગાંધી બ્રિજ નીચેથી જે તેમની ડેડ બોડી મળી આવી છે. આ સમગ્ર બાબતે થઈને આજે રિવરફ્રન્ટ બ્રિજ પોલીસ સ્ટેશન પોલીસ છે તે તપાસમાં લાગી છે. તદુપરાંત તેમના પરિવારજનોએ બી વસ્તાપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. હવે આ સમગ્ર મામલે પોલીસને તપાસનો વિષય બની ગયો છે કે આ આત્મહત્યા છે કે હત્યા છે. આ તમામ પાસા ઉપર અત્યારે હાલ જે પોલીસ છે તે તપાસ કરી રહી છે. કારણ કે જે પ્રકારે તેમના દાદાની ડેડ બોડી મળી આવી હતી અને પારિવારિક ઝઘડાના કારણે જે ઘરેથી ચાલ્યા ગયાની જે ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે હાલ પોલીસ જે આ સમગ્ર બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે તમામ લોકો જે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જી મયુર, તેમજ જે પ્રમાણે કહી શકાય કે પોલીસે સૌપ્રથમ કઈ દિશામાં તપાસ હાથ ધરી છે, કેમ કે આ હત્યા છે કે પછી આત્મહત્યાનો પ્રયત્ન થયો હતો? જો વાત કરીએ તો જે પ્રકારે જે નદીની અંદરથી તેમની ડેડ બોડી મળી આવી છે, ત્યારે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસનું કહેવું છે કે આ આત્મહત્યાનો જ કેસ લાગી રહ્યો છે. કારણ કે પારિવારિક ઝઘડો થયેલો હતો અને 8 તારીખના રોજ તે તેમના ઘરેથી ચાલ્યા ગયા હતા. આ બાબતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી નોંધાવવામાં આવી છે. પરંતુ ત્યાં પોલીસને થોડીક શંકા આશંકા લાગતા આ સમગ્ર બાબતો ઉપર અત્યારે હાલ
પોલીસ છે તેમને તપાસ તો દોડતો હોય છે, તદઉપરાંત તેમના જે પરિવારજનો છે તેમની પણ નિવેદન લેવામાં આવે છે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી કરી જો ક્યાંય કોઈ શંકા જેવું લાગશે તો તાત્કાલિક જણાવી તેમની ત્યાં એક્શન લઈ શકાય એના. જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે પ્રમાણે કહી શકાય જસપ્રીત બુમરાહ કે જેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં ખેલાડી છે, આ સાથે જ તેઓના દાદા છેલ્લા બે દિવસથી ગુમ થયા હતા, જેને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. તેઓને શોધખોળ પણ ચાલી રહી હતી, પરંતુ એકાએક આજે તેઓનો મૃતદેહ મળી આવ્યો છે. સાબરમતી નદીના ગાંધી બ્રિજ પાસેથી તેઓને મૃતદેહ મળી આવ્યો છે, જેને કારણે ખળભળાટ મચી છે. જો કે હાલ તો પોલીસે તપાસ તેજ કરી છે, પરિવારજનો સહિત અન્ય લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા પોલીસ આને લઈને તપાસ તેજ કરી રહી છે અને સાથે જ સુરાગ ગોતવાની જે કવાયત પણ છે તે હાથ ધરી દેવાઈ છે. ખાસ પારિવારિક જે ઝઘડો થયો હતો તેને કારણે તેઓ ઘર છોડી જતા રહ્યા હતા, તેની ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા બે દિવસથી તેઓ મળ્યા નહોતા, જે બાદ આજે તેઓનો મૃતદેહ મળી આવ્યો છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે તેઓ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે કે પછી કોઈક લોકોએ તેઓની હત્યા કરી છે અથવા તો કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તેઓની હત્યા કરવામાં આવી છે, પરિવારજનો દ્વારા કોઈ અંદર સંડોવાયેલું છે, તેને લઈને તમામ તપાસ પોલીસ હાલ હાથ ધરી રહી છે અને પોલીસે પૂછપરછ કરી રહી છે. સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે, જેને કારણે વધુ તપાસ તેજ કરી શકાય અને તપાસની અંદર મદદ મળી રહે. ખાસ પોલીસે તપાસને તેજ કરતા આજથી જ સમગ્ર મામલે તપાસ હાથ ધરી લીધી છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, જેથી કરીને આ જે આત્મહત્યા છે કે હત્યા છે તેનું કોકરું જલ્દીથી ઉકેલાઈ શકાય. બે દિવસથી ગુમ હતા જસપ્રીત બુમરાહના દાદા, જેઓનો આજે મૃતદેહ મળી આવ્યો છે. ખાસ પોલીસ દ્વારા તપાસ તેજ કરાઈ છે. અમદાવાદમાં જસપ્રીત બુમરાહના દાદા બે દિવસથી ગુમ હતા, અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ આજે તેઓનો મૃતદેહ મળી આવ્યો છે અને મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ તેજ કરી છે.